ફ્રેન્ડ્સ કેમ છો? આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરોડાઇટ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. એટલે હું તમારી શું મદદ કરી શકું છું? એવું કહે છે કોણ? એક નાનો ઝીણી આંખોવાળો એક સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મને એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટ ધ સેલ્સમેન. આપની મદદ માટે તૈયાર છું સર. ધીસ ઇઝ અવર સ્પેશિયલિટી. આ અમારી સ્પેશિયલિટી છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. ફોર ધ હોમ હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એટલે અમે ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન માટે, કંપની, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ માટે બધી તરીકાથી બહુ જ બેસ્ટ આપણે આ શું કહે છે રોબોટ બનાવતા હોઈએ છીએ. અને બધા રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ એક સાથે બોલી દે છે. સેલ્સમેન નથી બોલતા એવી રીતે. અરાઇઝ ધેટ સ્વાન્ટ આઈ વોન્ટ. એટલે મિસ્ટર ચોપડા કંઈ બોલવા માગે છે કે હું ઈચ્છું છું કે આમ જે બિઝનેસ લાઈક ફેશન હોય એવી રીતે વાત કરતા હતા. પ્લીઝ કમ ધીસ વે, કૃપા કરીને તમે આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ રિચલી કાર્પેટેડ ગેલેરી. એક બહુ જ મોટી ગેલેરીમાં ગયા. ઇન ટુ અ હ્યુઝ ડોમ શેપ્ડ હોલ. એક ડોમ બનેલું હતું, એમાં હોલ હતું. ગ્લોઇંગ વિથ ફ્લોરેસન્ટ લાઇટ, ઘણી બધી લાઇટો હતી. ધ રાઇટ કોર્નર અપીયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. અને જે રાઇટ કોર્નર હતું એમાં ઘણા બધા રોબોટ્સની ગર્દી હતી, જેમાં મેટલિક સિલ્વર કલર હતું, ઇલેક્ટ્રિક બ્લુ કલર અને ગ્રીન કલર હતું. સમ વર મૂવ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. અમુક તો ચાલવાની પ્રેક્ટિસ કરતા એવી રીતે ચાલતા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન. અને અમુક લોકો સ્વિચ્ડ ઓફ હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. આમાંથી એક રોબોટ શું કરે છે, સામે આવ્યું. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ યોર પ્રોઇઝ વર્થવાઇલ. એટલે રોબોટિક અવાજમાં એ બોલે છે કે ગુડ મોર્નિંગ સર, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ, અમને વિશ્વાસ છે કે યોર વિઝિટ, તમારી અહીંની વિઝિટ શુભદાયી હશે, લાભદાયી હશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટલિક વોઇસ, બ્રિલિયન્ટ. મમલ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને ગમી ગયું. સમ વોટ બિલિવર્ડ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટલિક બ્લુ. હવે મેટલિક બ્લુ રોબોટ પાસે જાય છે અને ગર્વથી હસીન કહે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. આ પરફેક્ટ રીતે પ્રોગ્રામ કરેલું છે ઘરની બધી જ કામ માટે, ક્લિનિંગ, સફાઈ માટે, અરેન્જિંગ, વસ્તુ ગોઠવવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ, કરિયાણું લાવવા માટે ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટથી, ટેન્ડિંગ ધ લોન, લોન સાફ કરવાનું, મેલિંગ લેટર, લેટર મેલ કરવાનું, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. અને ટીવી પર તમારા જે ગમતા પ્રોગ્રામ્સ હોય એને સિલેક્ટ કરવાનું અને તમારા જે ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે એને. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ, થોડુંક સાંસ લે છે એન્ડ કન્ટિન્યુ. ઓલ યુ નીડ ઇન ધ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. બધી જ વસ્તુ તમને રિમોટ કંટ્રોલથી જે તમે કમાન્ડ આપશો આ રોબોટ કરશે. યુ મીન સિટિંગ એટ હોમ, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એટલે કે હું ઘરે બેસીને આ રોબોટને કમાન્ડ આપું, સિટી માર્કેટમાં ચાલશે. ઇટ ઓપરેટ્સ વિથ અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. અને આપણે એક મર્યાદિત ત્રિજ્યામાં, કિલોમીટરની ત્રિજ્યામાં જ યુઝ કરી શકીએ છીએ. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070.
બાય ધ વે આને આપણે શું કહીએ છીએ, રામસિંહ 070 તરીકે ઓળખીએ છીએ. એક્સપ્લેન કર્યું કોણે, સેલ્સમેને. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ હકારમાં માથું હિલાયું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેને બધું જોયું, ગ્રીપ જોયું, મુમેન્ટ જોયું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું સારી રીતે ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપડા પોતાની ડીલથી સેટિસ્ફાઈડ હતું. આઈ મસ્ટ ટેલ યુ, હું તમને કહું છું, લાઇક ઓલ રોબોટ્સ, બધા રોબોટની જેમ, એન્ડ એથરિંગ ટુ ધ ડિસ્પ્લે ઓફ રોબોટિક્સ, રામસિંહ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. એટલે આ 3 સિદ્ધાંતો પર રામસિંહ કામ કરે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ શું કરે છે, રોબોટ પોતાના માસ્ટરનું કયું કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ ક્યારે પણ માણસને નુકસાન નથી પહોંચાડતો. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાને પણ ક્યારે હાનિ પહોંચાડતો નથી. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ પહેલું સિદ્ધાંત સાંભળીને બહુ જ ઇમ્પ્રેસ થયું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એના બીજા બે સિદ્ધાંતો પર કોઈ ધ્યાન ના આપ્યું. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. એ ડિલાઇટ થઈને એ કોન્ટ્રાક્ટ ડીડ પર સાઇન કરે છે, જેમાં લખ્યું હતું નો મિસયુઝ ઓફ ધ રોબોટ, રોબોટનો મિસયુઝ નહીં કરવાનો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિશ. એક પૂર્ણ રીતે એને એક નોકર એનો મળી ગયો હતો. ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. રામસિંહ 070 મારો જે રોબોટ છે એ ગ્રોસરી શોપ પર જાય છે, દેન વાય નોટ ફાર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. વાય નોટ બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. ગ્રોસરી લેવા જઈ શકે તો જ્વેલરી લેવા કેમ ના જઈ શકે, પ્રેમ ચોપડાએ વિચાર્યું. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. માર્કેટની અંદર રોબોટ શું કરે છે, જે ભારે સામાન હતા એ ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટર ટિકિટ બાય કરે છે. કેરિંગ ગ્રોસરીઝ, ગ્રોસરીઝ કેરી કરે છે. ઓર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ અમ્યુઝિંગ સર્વેન્ટ. સાઇટ કોમન સાઇટ છે બટ સ્ટીલ અરેન્જ ધ અમ્યુઝિંગ સર્વેન્ટ, પણ એક બહુ જ મજાનો સર્વેન્ટ છે. રામસિંહ 070 વાજ થ્રોલી એફિશિયન્ટ. બહુ જ કામલાયક રોબોટ હતો. વિથ ટ્રેમિડિયસ સ્પીડ, એની સ્પીડ સારી હતી, એક્યુરેસી સારી હતી. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપ. એ ગ્રોસરીમાંથી ગ્રોસરી એટલે કરિયાણું એકઠું કરે છે શોપમાંથી ટ્રોલીમાં. એન્ડ પોઝ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને બીજા કમાન્ડ માટે પોઝ થઈ જાય છે, રોકાઈ જાય છે. 2 કિલોગ્રામ ઓફ મેંગો, એટલે 2 કિલો મેંગો, રાઈપ એન્ડ જ્યુસી. કમાન્ડ ડેટ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરથી પ્રેમ ચોપડાને કમાન્ડ આપે છે. સીંગ અ યુઝ પાઇલ ઓફ મેંગોઝ ઇન નો ટાઈમ, રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. અને થોડાક જ સમયમાં રામસિંહે શું કર્યું, એ મેંગો લઈ લીધા, સારામાં સારા મેંગો લઈ લીધા. પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર પર પૈસા પે કરો. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, એટલે જે કંટ્રોલ હતો ને, રિમોટ કંટ્રોલ, એમાંથી પ્રેમ ચોપડા એને કમાન્ડ આપે છે કે કેશ કાઉન્ટર પર જઈને પેમેન્ટ કરો. રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપડા. રામસિંહ 070 પ્રેમ ચોપડાને ફોલો કરે છે લાઇક અ ફેથફુલ ડોગ, એક વફાદાર કૂતરાની જેમ. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો થયો, થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સાઝ જેનરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નમેન્ટ્સ. ત્યારે એને જે કાચનું જે ડિસ્પ્લે હતું એની અંદર સોનાના ઘરેણા દેખાયા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપડા એક કોર્નર પર એક ખૂણામાં સંતાઈ જાય છે. એની સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. અને રિમોટ કંટ્રોલમાં શું કહે છે, સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એટલે ધીમેથી એને ક્લિયરલી કહે છે, પિક અપ અ નેકલેસ, આ ગળાનો હાર લે એન્ડ હાઈડ, સંતાડી દે. નો નોઇઝ, અવાજ ના કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને આ માહિતી બહાર જવી ના જોઈએ, ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીં તો તારી સિસ્ટમને શું કરી દઈશ, ડિફ્યુઝ કરી દઈશ. ઈ થ્રીટેન્ડ, એણે શું કર્યું, બેવડાયું. રામસિંહ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ શું કરે છે, શોપમાં અંદર જાય છે, ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટર પાસે ઇઝ મેટલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ. એના જે ધાતુના જે હાથ હતી
હથેળી હતી એ વધે છે. ફોરવર્ડ સાઇલેન્ટલી શાંતિથી જાય છે એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. અને નેકલેસ સ્ટોરેજ યુનિટમાં વિધાઉટ અ ક્લિંગ વગર અવાજ કર્યા તરત જ એ નોબડી ટોક ક્લિંગ ઓર અ જિંગલ કોઈ પણ જાતની અવાજ કર્યા વગર એ પોતાના અંદર સમાઈ લે છે નેકલેસને. નોબડી ટુક નોટિસ, કોઈએ નોટિસ નથી કરી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નમેન્ટ્સ, એન્ટિક વસ્તુથી લઈને ઘરેણા એન્ડ પ્રિસિયસ સ્ટોન, કિંમતી પથ્થરો, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ધ સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રિકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં તો કોઈ પણ ચિંતા કર્યા વગર બધા દુકાનદારો એને ધ્યાન નથી આપ્યું, બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ એમની કન્ફ્યુઝન ધીમે ધીમે વધતી જતી. અન્વય પ્રેમ ચોપડા વેન્ટ ઓન હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટલિક બ્લુ રોબર્ટ. અફઘાની જે દ્રાક્ષ હતી, ગ્રેપ્સ હતા, એ શું જોયું, મેટલિક બ્લુ રોબર્ટની અંદર જતા જોયું જે વેન્ડર હતો એણે. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, અને આ ઇન્સિડેન્ટ બધી જગ્યા ફેલાઈ જાય છે. નો સૂનર હેડ ધે હર્ડ ધેન શોપ સમ શોપકીપર રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટલિક બ્લુ રોબર્ટ ઇન ધીયર શોપ્સ બિફોર ધીયર વેલ્યુએબલ વર મિસિંગ. અને તો બધા જ દુકાનદારોને ધ્યાન આવે છે કે જ્યારે જ્યારે આ બ્લુ કલરનો રોબોટ દેખાયો છે ત્યારે અમારી કોઈ ને કોઈ કિંમતી વસ્તુઓ ખોવાઈ છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. તો આ ઇન્ફોર્મેશન વગર સમયે તરત જ, એટલે સમય વેસ્ટ ન થતાં તરત જ ક્યાં ફેલાઈ જાય છે, પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. તો મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ. બીજા ભાગમાં આપણે આગળનું ચેપ્ટર ફિનિશ કરીશું. થેન્ક યુ.